कोरोना एमसीक्यू क्वेश्चंस मित्रों, आज आपने कोरोना रिलेटेड जे अलग अलग जीके क्वेश्चन छे मित्रों, आवनारी बधी एग्जाम माटे खूब ज उपयोगी छे एवा मोस्ट आईएमपी अलग अलग क्वेश्चन जे छे तेनी वात करवानी छे। तो मित्रों, आप एटडीओ नी करता हो, बिन सर क्लार्क नी करता हो, जीपीएससी नी करता हो अथवा बीजी कोई पण कंपनी एग्जाम नी तैयारी करता हो, तो आपना माटे आज वीडियो जी छे ते खास खूब ज इम्पोर्टंट छे। तो आ वीडियो जी छे आप कम्प्लीटली जोता रहेशो। तो मित्रों, हम शुरुआत करी आजना वीडियो नी। मित्रों, आजना वीडियो नी शुरुआत करता पहेला हजु सुधी जो आपने के डी सोनोग्रा यूट्यूब चैनल जी छे तेने सब्सक्राइब न करी होय तो रेड बटन पर क्लिक करी सब्सक्राइब कर लेशो। त्यारबाद बाजूमां आवता बेल आइकॉन जी छे तेना पर क्लिक करी ऑल नोटिफिकेशन ऑल कर लेशो, એટલે જ્યારે પણ અમે વિડીયો અપલોડ કરીએ તમને નોટિફિકેશન મળતી રહે। મિત્રો, અમારી ટેલિગ્રામ ચેનલ છે કે ડી સોનોગ્રા, તેમાં પણ જોડાઈ જશો। ઇન્સ્ટાગ્રામ છે કે ડી સોનોગ્રા 2028। મિત્રો, અમારું ફેસબુક પેજ છે કે ડી સોનોગ્રા। ત્યારબાદ મિત્રો, એક વેબસાઇટ છે edu4k.in। મિત્રો, આમાં અલગ અલગ જે એમસીક્યુ જે તમને આમાંથી મળી રહેશે, અને મિત્રો બ્લોગ છે kalpesonogra.blogspot.com। ઓકે મિત્રો, આને પણ તમે લગાત લઈ શકો છો। મિત્રો, હવે શરૂઆત કરીએ આજના વિડીયોની। તો સૌ પ્રથમ પહેલો ક્વેશ્ચન છે કે ભાઈ, વર્લ્ડ બેંકે જે છે કોરોના વાયરસ પીડિતોને સહાયતા માટે ભારતને કેટલી ધનરાશિ આપવાની જાહેરાત કરવામાં આવેલી છે? મિત્રો, આપણી પાસે ચાર અલગ અલગ ઓપ્શન છે, 50 જે છે મિલિયન ડોલર, 30 મિલિયન ડોલર, 12 મિલિયન ડોલર કે 10 મિલિયન ડોલર। તો આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે કે ભાઈ 12 મિલિયન ડોલર જે છે આપવાની જાહેરાત કરવામાં આવેલી છે। નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ તો જે છે કોવિડ-19માં કયો ટેસ્ટ કરવામાં આવે છે? કોવિડ-19માં જે ટેસ્ટ કરે છે તે ટેસ્ટનું નામ શું છે? ઓકે, તો અલગ અલગ ચાર ઓપ્શન છે। તે મિત્રો આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે RT-PCR। શું આવશે? RT-PCR જે છે આ ક્વેશ્ચનનો સાચો જવાબ થશે। ઓકે, તો કોવિડ-19 છે તેમાં કયો ટેસ્ટ કરવામાં આવશે? RT-PCR ટેસ્ટ જે છે તે કરવામાં આવે છે। નેક્સ્ટ મિત્રો જોઈએ તો કોરોના વાયરસ જે છે તે કયા પ્રકારની બીમારી છે? ઓકે, અલગ અલગ ચાર પ્રકારના બીમારી છે, તેમાંથી આ કયા પ્રકારની જે બીમારી છે? મિત્રો, કોવિડ જે છે, ઓકે, એટલે કે કોરોના છે તે પેન્ડેમિક છે, એટલે કે આખા વિશ્વની અંદર ફેલાયેલી છે, એટલે તેને પેન્ડેમિક જે છે બીમારી કહેવામાં આવે છે। નેક્સ્ટ મિત્રો જોઈએ તો કોવિડ-19માં સીઓ, ઓકે, તો પહેલાં જે શબ્દ છે સીઓનો મતલબ શું થાય? તો મિત્રો, સીઓનો મતલબ શું થશે? તો સીઓનો મતલબ થશે કોરોના। શું થશે? સીઓનો મતલબ કોરોના થશે। ત્યારબાદ VI છે તેનો મતલબ થશે વાયરસ। નેક્સ્ટ મિત્રો જોઈએ તો જે કોવિડ-19 છે માણસના શરીરના કયા અંગને નુકસાન કરે છે અથવા કયા અંગને પ્રભાવિત કરે છે? ઓકે, તો આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ શું આવશે? તો આ ક્વેશ્ચનનો સાચો જવાબ આવશે ફેફસા। ઓકે, શેને નુકસાન કરે છે? ફેફસાને નુકસાન કરે છે। ભારતને જે સાર્ક કોવિડ-19 ફંડમાં કેટલા રૂપિયા આપવાની જાહેરાત કરી છે? ઓકે, તો ભારતે જે છે જે સાર્ક કોવિડ-19નો ફંડ છે તેમાં ભારત કેટલા રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવેલી છે? તો મિત્રો, આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે કે ભાઈ 10 મિલિયન ડોલર। શું આવશે? 10 મિલિયન ડોલર આપવાની જાહેરાત કરવામાં આવેલી છે। નેક્સ્ટ મિત્રો જોઈએ તો કોરોનાની જાગૃતતા માટે ગૂગલે કઈ વેબસાઇટ છે તે શરૂઆત કરી છે? ઓકે, તો આપણી પાસે ચાર અલગ અલગ ઓપ્શન છે, તો ગૂગલ દ્વારા કઈ વેબસાઇટ છે તેની શરૂઆત કરવામાં આવેલી છે? મિત્રો, આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે google.com/covid-19। ઓકે, તો આ જે વેબસાઇટ છે ગૂગલ દ્વારા શરૂ કરવામાં આવેલી છે। નેક્સ્ટ ક્વેશ્ચન આપ જોઈએ તો કયા દિવસે ભારતમાં જનતા કર્ફ્યુ લગાડવામાં આવ્યું હતું? ઓકે, કયા દિવસે ભારતમાં જનતા કર્ફ્યુ લગાડવામાં આવ્યું હતું? મિત્રો, આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે 22 માર્ચના રોજ લગાડવામાં આવ્યું હતું। નેક્સ્ટ ક્વેશ્ચન જો આપણે જોઈએ કોરોના વાયરસનો માઇક્રોસ્કોપિક આકાર કેવો છે? ઓકે, તો કોરોના વાયરસનો માઇક્રોસ્કોપિક આકાર કેવો છે? તો આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે ક્રાઉન આકાર છે। કેવો છે? ક્રાઉન આકાર છે। નેક્સ્ટ મિત્રો જોઈએ તો કોવિડ મહામારી એવું કોણે જાહેર કર્યું છે? કોવિડ મહામારી છે એવું કોણે જાહેર કર્યું છે? અલગ અલગ ચાર ઓપ્શન છે, તો મિત્રો તમને સાચો જવાબ આવશે WHO। ઓકે, તો WHO છે તેનું ફૂલ ફોર્મ શું થશે? તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન થશે મિત્રો, તેનું હેડક્વાર્ટર જીનીવા સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે મિત્રો। ઓકે, નેક્સ્ટ મિત્રો આપણે જોઈએ તો ટેડ્રોસ છે તેના મિત્રો ડાયરેક્ટર છે। નેક્સ્ટ આગળ આપણે ક્વેશ્ચન જોઈએ તો જે કોવિડ-19 કયો વાયરસ જે જિમ્મેદાર છે? કોવિડ-19 માટે કયો વાયરસ છે તે જિમ્મેદાર છે? તો મિત્રો આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે જે SARS-CoV-2। ઓકે, તો CoV-2 જે છે તે જવાબદાર છે મિત્રો, અને તેનું ફૂલ ફોર્મ અહીં તમને આપવામાં આવેલું છે, તમે ફૂલ ફોર્મ જોઈ શકો છો। ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ તો ભારતમાં કોરોના વાયરસને અટકાવવા માટે કેટલા દિવસનું લોકડાઉન જે છે તે જાહેર કરવામાં આવ્યું હતું? ભારતમાં કોરોના વાયરસને અટકાવવા માટે કેટલા દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું? મિત્રો, આજે ક્વેશ્ચન જેનો સાચો જવાબ આવશે 21 દિવસનું લોકડાઉન જે છે તે જાહેર કરવામાં આવ્યું હતું। આગળ આપ જોઈએ તો જે કોરોના વાયરસનું જે શરૂઆતમાં નામ શું હતું?
અથવા અસ્થાયી નામ જે કહેવામાં આવે છે તે કોરોના વાયરસનું નામ શું હતું? તો આજે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ છે કે ભાઈ 2019 જે NCOV ઓકે, તો આ જે કોરોના વાયરસનું અસ્થાયી નામ હતું, એટલે કે જ્યારે પણ ચીનની અંદર ફેલાણો તે શરૂઆત થઈ હતી ત્યારે આ નામ જે છે અસ્થાયી નામ હતું કોરોના 2019 NCOV. નેક્સ્ટનું નામ જોઈએ તો વૈજ્ઞાનિકોએ વુહાનથી ફેલાયેલા વાયરસનું નામ શું રાખવામાં આવ્યું હતું, એટલે કે જ્યારે પણ વૈજ્ઞાનિકો છે આ વાયરસ છે તેનું નામ શું રાખ્યું હતું? તો મિત્રો આજે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ છે કે ભાઈ SARS જે COV2 ઓકે, તો આ જે છે વૈજ્ઞાનિક નામ જે છે કોરોના વાયરસ છે તેવનું છે. નેક્સ્ટનું નામ જોઈએ તો કોરોના વાયરસની પહેલી વાર માહિતી ક્યારે મળી? તો સૌથી પહેલાં કોરોના વાયરસ રિલેટેડ માહિતી ક્યારે મળી હતી? મિત્રો તો આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે, સૌ પ્રથમ મિત્રો કોરોના વાયરસ રિલેટેડ માહિતી ઈસવીસન 1960માં મળી ગઈ હતી. ઓકે, તો આગળ આપણે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન જે આપણો છે કે ભાઈ જે SARS એન્ડ MERS જે છે ઓકે ને સંબંધિત બીમારી કઈ છે, એટલે કે આને બંને લગતી જે બીમારી છે ઓકે, SARS અને MERS જે છે ઓકે તેને લગતી બીમારી કઈ છે? તો તેનો સાચો જવાબ આવશે કોરોના જે છે તેને લગતી બીમારી છે. નેક્સ્ટ નામ જોઈએ તો COVID-19માં VI નો મતલબ શું થશે? COVID-19માં VI નો મતલબ શું થશે? તો VI નો મતલબ થશે વાયરસ. શું થશે? VI નો થશે વાયરસ જે છે તેનો મતલબ થશે. ઓકે, તો COVID-19 છે તેનું આખું નામ CO એટલે કે કોરોના થાય છે, VI એટલે વાયરસ થાય છે. પછી મિત્રો જે છે ડિઝીઝ 2019. નેક્સ્ટ ક્વેશ્ચન આપ જોઈએ તો ઇન્સ્ટાગ્રામે કોરોના વાયરસ વિશે જાગૃત કરવા ભારતમાં કયા ફીચરને જે છે લોન્ચ કર્યું છે? ઓકે, તો મિત્રો એ લોન્ચ આવશે. ઓકે, તો એ શું આવશે? લોન્ચ કર્યું છે. તો મિત્રો અલગ અલગ ઓપ્શન છે આપણી પાસે. તો આજે ક્વેશ્ચન જે તેનો સાચો આવશે ઇન્સ્ટાગ્રામ ફીડ. ઓકે, તો ઇન્સ્ટાગ્રામ ફીડ જે છે તે ભારતમાં લોન્ચ કરવામાં આવેલું છે. નેક્સ્ટ આપ જોઈએ તો કયા રાજ્યએ COVID-19 માટે ઓપરેશન શિલ્ડ શરૂઆત કરવામાં આવેલી છે? ઓકે, તો ઓપરેશન શિલ્ડ જે છે તેની શરૂઆત કયા રાજ્યએ કરી હતી? ઓકે, તો આજે ક્વેશ્ચન જે સાચો આવશે દિલ્હી દ્વારા જે છે ઓપરેશન શિલ્ડ જે છે તેની શરૂઆત કરવામાં આવેલી છે. હવે આપ જોઈએ તો કોરોના વાયરસને કારણે કયા રાજ્યએ પૂર્ણ કર્ફ્યુ લગાડવામાં આવેલ છે? પહેલું રાજ્ય, એટલે મિત્રો લોકડાઉન તો હતું જ પણ કર્ફ્યુ જેવી સ્થિતિ હતી એવું પહેલું રાજ્ય કયું છે? આ રાજ્યનું નામ આવશે પંજાબ. અને મિત્રો પંજાબ દ્વારા એક એપ જે છે તે પણ લોન્ચ કરવામાં આવી છે, કોવા પંજાબ નામની જે એપ છે તે પણ પંજાબ દ્વારા જે છે તે લોન્ચ કરવામાં આવેલી છે. આગળ આપ જોઈએ તો નોવેલ કોરોના વાયરસને કારણે કયા રાજ્ય સૌથી પ્રથમ લોકડાઉન કર્યું હતું, એટલે કે આમાંથી કોવન જે છે કોરોનાને કારણે કયા રાજ્યએ સૌથી પહેલાં લોકડાઉન કર્યું હતું? તો મિત્રો આજે ક્વેશ્ચન જે તમને સાચો આવશે રાજસ્થાન રાજ્યએ સૌ પ્રથમ લોકડાઉન જે છે તે જાહેર કર્યું હતું. આગળ આપ જોઈએ તો કોરોના વાયરસને મહામારી સૌથી પહેલાં ભારતના કયા રાજ્યએ જાહેર કર્યું હતું? ઓકે, તો આજે ક્વેશ્ચન જે તમને સાચો જવાબ શું આવશે? તો આજે ક્વેશ્ચન જે તમને સાચો જવાબ આવશે હરિયાણા. ઓકે, તો હરિયાણાએ કોરોના વાયરસને મહામારી સૌ પ્રથમ જાહેર કર્યું હતું ભારતમાં. નેક્સ્ટ મિત્રો આપ જોઈએ તો વુહાન ચીનના કયા પ્રાંતમાં સ્થિત છે? વુહાન ચીનના કયા પ્રાંતમાં સ્થિત છે? તો આવશે હુવેઈ જે પ્રાંત જે છે તેમાં આજે છે ચીનમાં સ્થિત છે. વુહાન હુવેઈ પ્રાંત જે છે તેમાં આજે પ્રાંત જે છે તેમાં સ્થિત છે. નેક્સ્ટ મિત્રો આપણે જોઈએ તો કયા રાજ્યએ કોરોના વાયરસનો ફેલાવો રોકવા માટે ફાઇટી એન્ડ ડ્રિંકિંગ પ્લાન્ટની ઘોષણા કરી છે? ફાઇટી અને ડ્રિંકિંગ પ્લાન્ટ જે છે તેની ઘોષણા કરી છે. તો સાચો આવશે દિલ્હીએ. તો ફાઇટીનો મતલબ શું થશે? ટીમવર્ક, ટ્રેસિંગ, ટેસ્ટિંગ, ટ્રીટમેન્ટ એન્ડ ટ્રેકિંગ. ઓકે, તો આજે 5T નો મતલબ શું થશે? એક્ઝામની અંદર ક્યારેક આ પણ પ્રશ્ન પૂછાઈ શકે 5T નો મતલબ શું થશે અને કોના દ્વારા ઘોષણા કરવામાં આવેલી છે? તો દિલ્હી દ્વારા. ટીમ એટલે કે ટીમવર્ક, ટ્રેસિંગ, ટેસ્ટિંગ, પછી ટ્રીટમેન્ટ એન્ડ ટ્રેકિંગ. ઓકે મિત્રો, તો આ જે છે અલગ અલગ ક્વેશ્ચન્સ હતા. ઓકે, આ બધા જે ક્વેશ્ચન્સ આપણા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે. તો મિત્રો હજુ સુધી જો આપણે કેડી સોનોગ્રા યુટ્યુબ ચેનલ જે છે તેને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેશો, બાજુમાં આવતા બેલ આઇકોન જે છે તેના પર પણ ક્લિક કરી દેશો. અને મિત્રો અમારા અલગ અલગ જે છે પ્લેટફોર્મ છે તેમાં પણ ફોલો ના કરી તો ફોલો પણ કરી લેશો. ઓકે મિત્રો, વધારે આવા અપડેટ મેળવવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન પર ક્લિક કરી દેશો. મિત્રો આપણે આ વિડીયો કેવો લાગ્યો તે પણ કોમેન્ટમાં જરૂર જણાવશો. તમારા બીજા કોઈ પણ સજેશન હોય તો પણ કોમેન્ટ જરૂર જણાવશો. થેન્ક્સ ફોર વિડીયો, હેવ અ નાઇસ ડે.